सिंपल प्रेजेंट टेंस એટલે કે સાદો વર્તમાન કાળની સમજૂતી પડે. આજે વાક્ય શરૂ કરતા પહેલા આપણે પહેલા ડબલ્યુએચ ક્વેશ્ચન ના એક કોષ્ટક સમજીએ. પહેલું છે હુ. હુ એટલે કોણ? જે તે કરતા નીકળે છે. જ્યારે વાક્યમાં આપણે હુ નો ઉપયોગ કરીએ ત્યારે વાક્યમાંથી કર્તાને કાઢી નાખો. બીજું છે વોટ. વોટ એટલે કે શું? જે તે કરવા નીકળે છે. જ્યારે વાક્યમાં આપણે વોટ નો ઉપયોગ કરીએ ત્યારે કર્મને વાક્યમાં રાખવો નહીં, તેને કાઢી નાખો. where એટલે કે કેમ? જે તે સ્થળ નીકળે છે. જ્યારે વાક્યમાં આપણે where નો ઉપયોગ કરીએ ત્યારે વાક્યમાંથી સ્થળ કાઢી નાખો, જેમ કે ઓફિસ, સ્કૂલ, ટેમ્પલ, જે પણ આવ્યું હોય આપણે તે કાઢી નાખો. when એટલે કે ક્યારે? જે તે સમય નીકળી જશે. વાક્યમાં આપણે જે પણ સમય આવ્યો હોય એ સમય આપણે કાઢી નાખો. 9 AM, 10 PM, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, એવો કોઈ પણ સમય સૂચક આવ્યો અથવા સમય આવ્યો હોય તો when હોય જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે તે સમયને કાઢી નાખો. which કઈ, કયું, કયો, જે તે વસ્તુની પસંદગી, વિષય, રંગ, રમત વગેરે નીકળી જશે. જેમ કે MPA કે which color, તો color રમત નીકળી ગયું. which sport, તો રમત નીકળી ગઈ. which subject, તો વિષય નીકળી ગયો. એ જે પ્રકાર વસ્તુની પસંદગી બરાબર, જેમ કે તમને કયા કલરનો ડ્રેસ ગમે છે તે પ્રકારે પસંદગી, એટલે પસંદગી પણ શું થાય, વિશમાં નીકળી. ત્યારબાદ હુ, કોની, કોના, કોણ, જે તે વસ્તુની માલિક. દાખલા તરીકે આ સ્કૂલ કોની છે, આ શાળા કોની છે, આ ક્લાસીસ કોનો છે, આ બંગલો કોનો છે, આ શર્ટ કોનો છે, તે વસ્તુની માલિક, તો તો શું થાય, હુઝ વડે તે માલિકી નીકળી જાય. તેમજ વ્યક્તિ સાથેનો સંબંધ નીકળી જાય. દાખલા તરીકે એમ કહે કે તે રમેશના પપ્પા છે. તે કોના પપ્પા છે? તો ત્યારે રમેશ સાથેનો ઉલ્લેખ એ નીકળી જશે. હું, કોને, કોના, ક્રિયાપદ પછી વ્યક્તિ, પ્રાણી કે સર્વનામ નીકળી જશે. જ્યારે વાક્યમાં ક્રિયાપદ આવ્યું હોય તેની પછી ક્યાંય પણ તમને કોઈ વ્યક્તિનું નામ, પ્રાણી અથવા તમે સમજ, જેમ કે ગાયો આપણને દૂધ આપે છે તો હું વડે પૂછાય કે ગાય કોને દૂધ આપે, તો આપણને એ આપણને હુંમાં નીકળી જશે જ્યારે આપણે હું વડે પ્રશ્ન બનાવીએ ત્યારે. વાય, શા માટે, જે તે ઘટનાનું કારણ નીકળી જશે. કોઈ પણ ઘટના બની, જેમ કે રમેશ ચોરી કરી, તો આપણે પૂછીએ કે રમેશે શા માટે ચોરી કરી, તો એ ઘટના પાછળનું કારણ જે પણ હશે એ નીકળી જશે. દાખલા તરીકે એમ કે રમેશે પોતાની ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે ચોરી કરી, તો આપણે પૂછીએ કે રમેશે શા માટે ચોરી કરી, તો ત્યારે આવશે વાય, ઘટના પાછળનું કારણ નીકળે. હા, કેવી રીતે, જે તે ઘટના કેવી રીતે બની છે તેનું વર્ણન નીકળી જશે. હાઉ મેની, કેટલા, ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા નીકળી. જેમ કે આ રૂમમાં 50 બેન્ચીસો છે, તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછે કે આ રૂમમાં કેટલી બેન્ચીસો છે, તો બેન્ચીસો ગણી શકાય. હા, તો તે ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા છે, તો તે નીકળી જશે. 50 ની સંખ્યા છે તે નીકળી જશે. તેની પછી આ ફંક્શનમાં કેટલા લોકો છે, તો આપણે કહી શકીએ આ ફંક્શનમાં 100 લોકો છે, તો 100 લોકો ગણી શકાય. તો હાઉ મેની વડે આપણે પ્રશ્ન પૂછો પહેલા કે કેટલા લોકો છે, તો કેટલા લોકો, 100 લોકો નીકળી ગયા. એમ કહે કે આ જગ્યા પર, આ નીચે કમ્પાઉન્ડમાં 200 ઈંટો છે, તો એમ કહી શકીએ, એમ પૂછી શકીએ કે આ કમ્પાઉન્ડમાં કેટલી ઈંટો છે, તો 200 ગણી શકાય છે, ઈંટ ગણી શકાય, તેથી તેની સંખ્યા નીકળી જશે. ત્યાર પછી છે હાઉ મચ, કે ગણી ન શકાય તેવી વસ્તુની સંખ્યા નીકળી જશે. જેમ ટાંકામાં કેટલું પાણી છે, પાણી ગણી શકાય નહીં. ઓકે, તો આપણે એમ કહીએ કે ટાંકામાં 5 લિટર પાણી છે, પાણી ગણી ન શકાતું, તેથી આપણે હાઉ મચ વડે પૂછવું પડે કે ટાંકામાં કેટલું પાણી છે. ગાડીમાં 1 લિટર પેટ્રોલ છે, તો હવે હાઉ મચ વડે આપણે પૂછીએ કે એ ગાડીમાં કેટલું પેટ્રોલ છે. તો જે પ્રવાહી વસ્તુ છે જે ગણી શકાતી નથી તેની સંખ્યા હાઉ મચ વડે.